ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન કે જે નવો અભ્યાસક્રમ આવેલો છે NCERT, એમાં પ્રકરણ નંબર 1 રાજપૂત યુગ, એની અંદર નવા શાસકો અને રાજ્યો. તો આપણો વિડીયો લેક્ચર ની અંદર આપણો ટોપિક ચાલી રહ્યો છે ઉત્તર ભારતના રાજ્યો. તો ઉત્તર ભારતના રાજ્યો આ ટોપિકની શરૂઆત કરી ત્યારે જ મેં કીધું હતું કે આ ટોપિક થોડોક લેન્ધી છે, એટલે ક્રમશઃ તમે વિડીયો લેક્ચરના ભાગ પ્રમાણે ક્રમશઃ જોતા જજો, એટલે તમને સંપૂર્ણ માહિતી મળી રહેશે. તો હવે આ અગાઉ આપણે જે ઘણા બધા ગઢવાલ રાજ્ય, ચંદેલોનું બુંદેલખંડના ચંદેલો, બરોબર, પરમાર વંશ, આવા બધા વંશની માહિતી આપણે મેળવી ચૂક્યા છે. અને હાલની અંદર આપણે જોવાના છીએ હવે ગુજરાતના સોલંકી. તો સોલંકી વંશ, તો ગુજરાતમાં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચૌહાણ વંશના અરણોરાજ સાથે થયા હતા. હવે અહીંયા આપણને વાત આવેલી છે ચૌહાણ વંશ. તો ગુજરાતના સોલંકી રાજા હતા સિદ્ધરાજ જયસિંહ, અને એની રાજકુંવરીના લગ્ન એ ચૌહાણ વંશના અરણોરાજ રાજા સાથે થયેલા હતા. અને હવે તેનો પુત્ર, એના પછી તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ એ ત્યાંની ગાદી ઉપર આવે છે, અને એના પછી એનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો એ ગાદી ઉપર આવે છે. તો ઘણી વખત તમે પૃથ્વીરાજ ચૌહાણની સિરિયલ ને એવું પણ તમે નાના હોય ત્યારે કદાચ જોયું હશે, બરોબર. તો એ પૃથ્વીરાજ ચૌહાણ કે જે ચૌહાણ વંશનો એમ કહી શકાય કે સૌથી પ્રતાપી અને બહાદુર રાજા કહી શકાય. તો એ ચૌહાણ વંશમાં તો કે કોનો હતો, કોનો પુત્ર અને એના પુત્ર, જો પેલા આપણને કીધું સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન અરણરાજ સાથે થયા, એનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો, અને એના પછી એનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો. ત્યારબાદ આ પૃથ્વીરાજ ત્રીજો એ ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે, જે મેં હમણાં જ વાત કરી કે પૃથ્વીરાજ ત્રીજો એ ઘણો બધો પ્રતાપી અને બહાદુર રાજા હતો, અને એને ઇતિહાસની અંદર ખૂબ જ વધારે પ્રમાણમાં એને નામ છે, એટલે કે એને બધા ઓળખે છે. તો એ પૃથ્વીરાજ ત્રીજો એ ભારતના ઇતિહાસમાં ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે, અને તેણે ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સોંપી હતી સજ્જડ હાર. તો જે આ શિહાબુદ્દીન ઘોરી હતા એણે પૃથ્વીરાજ ચૌહાણે શિહાબુદ્દીન ઘોરીને સોંપી હાર. ક્યારે? ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના જંગલોમાં. હવે થાણેશ્વર એટલે એ કોનું હતું? હર્ષવર્ધનનું રાજ્ય હતું. તમને કદાચ યાદ હોય કે ના હોય, તો થાણેશ્વર એ આપણે આગળ જોઈ ગયા કનોજનું ગઢવાલ રાજ્ય. તો એની પહેલા હર્ષવર્ધન છે એ થાણેશ્વરનો રાજા હતો, અને પછી એની બેન એનું રાજ્ય લઈ લે છે, એ કહ્યું હતું કનોજ. તો એ થાણેશ્વર અને આ કરનાલ એની વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં ઈસવીસન 1191માં શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે યુદ્ધ થયું હતું, અને એમાં પૃથ્વીરાજ ચૌહાણે શિહાબુદ્દીન ઘોરીને સોંપી હાર, બરોબર. હવે આગળ, તે પછી ફરી પાછું ઈસવીસન 1192માં યુદ્ધ થયું, અને તેમાં પૃથ્વીરાજ ચૌહાણની શું થઈ? હાર, બરોબર. અહીંયા ધ્યાન રાખજો, ઈસવીસન 1191માં એમાં કોની હાર થાય છે? તો કે શિહાબુદ્દીન ઘોરે. પછી ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની શું થઈ જાય છે? હાર. અને ત્યાર પછી ત્યાં મુસ્લિમ સત્તાનો શું થાય છે? ઉદય. કારણ કે શિહાબુદ્દીન ઘોરી શું કરે છે? એ લડાઈ જીતી જાય છે, પૃથ્વીરાજ ચૌહાણ હારી જાય છે, અને ત્યાર પછી દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો શું આવ્યો? શરૂઆત થઈ, એટલે કે ઉદય થયો, અને આથી તરાઈની લડાઈ એ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. થેન્ક યુ.